શ્રી કૃષ્ણનું ધામ તીર્થનગરી જ્યાં રોજ હજારો યાત્રિકો કરે છે અવર જવર. દ્વારકાના વર્તમાન સમયના આ દ્રશ્ય જુઓ. દ્વારકાધીશ મંદિરની બાજુમાંથી જ વહે છે ગોમતી નદી, અને ગોમતી નદીના પાણીમાં ઉતરીને નદી પાર કરી રહ્યા છે અહીં આવતા ભાવિક ભક્તો. કારણ છે અહીં બનેલો સુદામા સેતુ બંધ કરવામાં આવ્યો છે. જો દર્શન કે લીએ પુલ બના હુઆ હૈ, સેતુ વો બંધ કર રહા હૈ. જો કેમલ વાલે હૈ, બોટ વાલે હૈ, મુંહ માંગે દામ માંગ રહે હૈ. યાત્રીઓ કો પરેશાની હો રહી હૈ. પ્રશાસન સે યહી વિનંતી કરતે હૈ કે આપ જો સુદામા પુલ બના હુઆ હૈ, ઇસકો જલ્દ સે જલ્દ શરૂ કરવાએં ઓર યાત્રીઓ કો સુવિધા હો. દ્વારકામાં અત્યારે માત્ર એક જ ચર્ચા ચાલે છે, તે છે સુદામા સેતુ વિશે. ગોમતી નદીને પાર કરાવતો આ બ્રિજ હાલમાં બંધ છે, તેના કારણે યાત્રિકોને કાં તો નદીના પાણીમાં ઉતરીને નદી પાર કરવી પડે છે અથવા તો બોટમાં બેસીને જવું પડે છે. જો કે બોટનું ભાડું વધારે હોવાથી યાત્રિકો પરેશાન છે. સુદામા સેતુ કે બંધ હોને સે યાત્રીઓ કો કાફી પરેશાનીયા હો રહી હૈ. નાવ વાલે મન ચાહે પૈસા લે રહે ઓર યહાં સે પાર કરવાને કે ભી 100-100 રૂપિયે માંગ રહે વો. તો કૃપા યે ચાલુ કરવાએ. પ્રશાસન સે હમારી યહી રિક્વેસ્ટ હે કે ઇસકો ચાલુ કરવાયા જાય. સુદામા સેતુ બંધ હોવાને કારણે યાત્રિકોને બોટનું ભાડું ચૂકવવું પડે છે. જો કે ગોમતી નદીને પાર કરવા માટે જાજુ અંતર પણ નથી, તેમ છતાં 50-100 રૂપિયા જેટલું ભાડું યાત્રિકો પાસેથી વસૂલવામાં આવે છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, VTV ન્યૂઝ, દ્વારકા.